આજે જલારામ નગરમાં વોર્ડ નંબર 3ના નગરસેવક રૂપલ મહેતા દ્વારા મુલાકાત લેવામાં આવી અને તરત જ રસ્તો ખોલવામાં આવ્યો। ત્યાંના નાગરિકોના સુખાકારી માટે તુરંત સ્થળ પર જઈને નિરાકરણ લાવ્યા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે ત્યાંના રહીશો કમલેશ પરમારની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું કે ત્યાંના સાનીન સ્કૂલ અને નીલકંઠ પાર્ટી પ્લોટ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી ત્યાંના રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા। વોર્ડ નંબર 3 રૂપલ મહેતા આજ રોજ અહીંયા જે પણ જલારામ સેવા વસ્તીમાં હું આવેલી છું, મારી સેવા વસ્તી દત્તક લીધેલી છે। આ જલારામ સેવા વસ્તીમાં છેલ્લા 3 દિવસથી રહીશોને પડી રહેલી તકલીફ, જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, એ છેલ્લા 3 દિવસથી અમે પ્રોસેસ કરી રહ્યા હતા અને આજે રહીશોનો સાથ સહકાર અને એમના સાથ સહકારની સાથે સાથે અમારા પ્રયાસને લીધે થઈને આજે ફાઇનલી રસ્તો જે છે એ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે, વ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે। સૌ રહેવાસીઓએ અને સૌ બહેનોએ ભાઈઓએ ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। હું અમારા વીએમસી કોર્પોરેશનની જે ટીમ છે, જે લોકોએ બી ઘણો સારો અમને સાથ સહકાર આપ્યો અને અહીંયા જે પણ તકલીફ હતી એને વહેલી તકે સોલ્યુશન લાવવા માટે એ લોકોએ 100% સપોર્ટ કર્યો છે। એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।